રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમનો કાર્યકાળ 31 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે મુખ્ય સચિવ પદ માટે અધિકારીઓના નામની પેનલ તૈયાર કરાઈ છે સરકાર દ્વારા ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓની પેનલમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારનું નામ છે જ્યારે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાનું નામ છે અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ છે અનિલ મુકિમનો કાર્યકાળ પૂર્ણ થતા ત્રણ નામ ચર્ચાઈ રહ્યા છે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે 31 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ગૌતમ શ્રીમાળી સંવાદદાતા ફોન લાઇન પર જોડાયા છે ગૌતમ અનિલ મુકિમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે એક પેનલની ચર્ચા ચાલી રહી છે કે આ પેનલમાં ત્રણ નામો છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ ત્રણ નામોને નિશ્ચિત અગાઉ જે કહી શકાય કે મુખ્ય સચિવ માટે થઈ અને ત્રણ નામો જે છે તેમની એક પેનલ તૈયાર કરવામાં આવી છે અને આ પેનલ છે તે ઉપર મોકલવામાં આવે તે પ્રકારની શક્યતા છે તે સેવાઈ રહી છે જોકે અનિલ મુકિમની વાત કરવામાં આવે તો તેમને બે વખત અત્યાર સુધીમાં એક્સટેન્શન છે તે મળી ચૂક્યું છે એટલે કે છ મહિનાનું બે વખતનું એક્સટેન્શન છે તે મળ્યું છે અને જે બીજું એક્સટેન્શન મળ્યું હતું તે 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહ્યું છે એટલે કે 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે અગાઉ તેમને એક્સટેન્શન મળે છે કે કેમ તે અંગે સૌ કોઈની જે નજર છે તે સેવાઈ રહી છે પરંતુ તે અંતર્ગત મહત્વના સમાચાર એ મળી રહ્યા છે એટલે કે જે મુખ્ય સચિવ પદ છે તે અંતર્ગત સિનિયર અધિકારીઓની પેનલ છે તે તૈયાર કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા પેનલ તૈયાર કરવામાં આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ત્રણ નામો તે અંતર્ગત ચર્ચાઈ રહ્યા છે જેમાં ગૃહ વિભાગના અત્યારે અધિક મુખ્ય સચિવ જે પંકજકુમાર છે તેમનું નામ છે તે પણ ચર્ચાઈ રહ્યું છે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ જે છે રાજીવ કુમાર ગુપ્તા તેમનું નામ છે તે પણ ચર્ચાઈ રહ્યું છે અને પંચાયત ગ્રામ ગૃહમાળના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા આ ત્રણેયના નામો છે તે ચર્ચાઈ રહ્યા છે ત્રણેયના નામોની પેનલ છે તેઓ મોકલવામાં આવી છે આગામી દિવસોમાં જો એક્સટેન્શન ન મળે તો ત્રણ માંથી ગમે તે એકનું નામ છે તે મુખ્ય સચિવ માટે થઈ અને રાજ્ય સરકારને મળે તે પ્રકારની જે શક્યતા છે તે રહી છે પરંતુ હાલ તો ત્રણ નામો છે તે મૂકવામાં આવે છે ત્રણ નામોથી ગમે ત્યારે જે મુખ્ય સચિવ છે તેના નામોની ચર્ચા થઈ શકે છે અને તેમનું મુખ્ય સચિવ છે તેને મળી શકે તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે જી બિલકુલ ગૌતમ ધન્યવાદ જાણકારી માટે